ગુડ મોર્નિંગ, હું છું નિકિટાલિયા. સેકન્ડ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને બતાવીશ મારું ગામ. મારું ગામ છે ગારિયાધાર. તો આજે હું તમને આખું ગામ બતાવીશ. તો બ્લોગને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ. હેલો, તો અમારા અંકિતભાઈ આવી ગયા છે. આજે આપણે જવાનું છે આખા ગારિયાધારમાં, બરાબર. પહેલાં આપણે જઈશું દાંતદાર ચાએ. ત્યાં ચા પીશું, બતાવશું કે ભાઈ કઈ જગ્યા પર દાંતદાર ચા છે અને કેવીક બનાવે છે. જોકે હું તો ચા લવર છું એટલે ચા વગર મજા નહીં આવે. પહેલાં આપણે ચા પીશું, પછી વન બાય વન બધું આપણે બતાવશું, બરાબર છે. ચાલો, લેટ્સ ગો. ગારિયાધારમાં મોટામાં મોટું કબાડીખાનું આવ્યું છે. હા, બધી વસ્તુ મળે. ગાડીની સ્પેર પાર્ટ. ચાલો 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 ચાલો. અત્યારે કોરોનાના લીધે બે વાગ્યા પછી કર્ફ્યુ થઈ જાય છે ગારિયાધારમાં. પણ સારી વાત એ છે કે આજે એની લાસ્ટ તારીખ છે, કે 15 તારીખ સુધી જ અહીંયા 2 વાગ્યા પછી લોકડાઉન હતું, બરાબર. એટલે આજે આપણે બધું જ ફરી શકશું. કોઈ વસ્તુ બંધ પણ નહીં હોય. દિલાવરની પાવભાજી આવી ગઈ છે દાંતદાર ચાની. પહેલા જ આપણે પેલા એને હું બતાવીશ. એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે દિલાવર પાવભાજી, ગારિયાધારની ફેમસ. એ નહીં ખાયા તો કુછ નહીં ખાયા. હવે આપણે જઈશું દાંતદાર ચાએ. She's leading us and love is all we'll ever trust. તો દાંતદાર ચા સ્ટોલ આવી ગયો છે. એક્ઝેક્ટ ગારિયાધાર બસ સ્ટેન્ડની બાજુમાં જ છે દાંતદાર ચા. આ છે દાંતદાર ચા. તો આપણે આજે એને ટ્રાય કરશું પીવાની. મતલબ પીવાની જ છે, પીવાની ટ્રાય નથી કરવાની. તો ચાલો ચા ટેસ્ટ કરીએ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ દાંતદાર ચાએ. આ ભાઈ છે દાંતદાર ચાના માલિક, બરાબર. હું ગયા વર્ષે પણ આવ્યો હતો લોકડાઉનમાં. ડેઈલી નાઇટમાં અહીંયા જ ચા પીવા આવતા હતા અમે. તમે બી જ્યારે પણ ગારિયાધારમાં આવો છો ત્યારે દાંતદાર ચા ઉપરથી ચા પીધા વગર જવાનું ભૂલતા નહીં. એક્ઝેક્ટ ગારિયાધાર બસ સ્ટેન્ડની બાજુમાં જ છે, બરાબર. લખેલું છે દાંતદાર ચા. આપણે દાંતદાર ચાએ ચા પી લીધી છે. હવે જાશું આપણે. હવે ક્યાં જાશું સાહેબ? વાલમરામ બાપાની જગ્યાએ જવું. તમે જઈએ એવા મારે. આ છે વાલમરામ બાપાની જગ્યા. અત્યારે એન્ટ્રી નથી, પણ તમને બહારથી જ દર્શન કરાવી દઈશ. ક્યારે પણ ગારિયાધાર આવો, વાલમરામ બાપાના દર્શન કર્યા વગર જતા નહીં. અને સુરતમાં જેમ બરોડા માર્કેટ છે એની જેમ જ આ સાઈડ તમને બધી શોપિંગની દુકાન દેખાશે. લેડીઝ સ્પેશિયલ, ગારિયાધારની ફેમસ A1 સોડા. તો મિત્રો, તમે જ્યારે પણ ગારિયાધાર આવો છો ત્યારે A1 સોડામાં સોડા પીવાનું ભૂલતા નહીં, બરાબર. મેં તો મારી માટે મગાવી લીધી છે.
નીતુ કેમ છે સોડા? એક નંબર. આ અમારા ગારેદરની ફેમસ સોડા છે. આ અમારા ગારેદરની સોડા છે. નશો ચડી ગયો. પીઓ, ખૂબ પીઓ. ચડી જઈવી છે. પીતે રહો. એક વાર પીઓ કે તો પીતે રહે. તો હવે અમે જઈ રહ્યા છીએ ગારેદરની 7 કિલોમીટર દૂર એટલે કે રૂપાવટી. આપણે અત્યારે આવ્યા છીએ આપણી વાડીએ. બાહુબલી હાલો લઈ લીધી. ચાલો આવો દો, ઢાળ નહીં ચડે કે હું આવો દો. આવો ડ્રાઈવર કાપો પડે. મકાઈ તો ખબર પડે ભાઈ, એટલા ભાઈ આવ કઈ ખબર નથી. તમારું મોઢું ચીકુડી બહુ મોટી છે, તમારી હાઈટ તમારી હાઈટ જેટલી જ છે. એ સાહેબ એક વાત કહું, આપણે રોકાઈ જાય એક બે દી. હાલો એટલે મજાક નથી કરતો, સિરિયસ કહું છું. તમારું કામનો જે એડજસ્ટમેન્ટ કરવું છે એમના વિડીયો નહીં લેતો. આના વિશે તમને નોલેજ હશે આઈ થિંક. એક કરંટ છે જે મતલબ પ્રાણીઓ પાકને નુકસાન ના કરે એના માટે આખી ખેતરની ફરતે આવું લગાડવામાં આવે છે. અહીંયા તાર હોય છે, એમાં અર્થિંગ હોય છે કરંટ, જેનાથી મતલબ પાકને નુકસાન કરતા જે પ્રાણી છે એ આપણી ખેતરની અંદર એન્ટ્રી ના કરે. કેટલા હતા? 3 હતા. 3 હતા. બે કુતરી મહિને કે આ એક પકડીને મેં જોને થોડું મોટું થઈ જાય ને પછી ઓલ ભલીમુડા મેકી દી. સસલાનું બચ્ચું છે આ. આપણે મહેન્દ્રભાઈની વાડી પર 2 કે 3 હતા, એમાંથી 2 સસલાને તો કૂતરાએ મારી નાખ્યા છે, એક બચ્યું છે. આને આપણે મોટું કરવાનું છે અને બીજી વાર આવશું ત્યારે આપણે પાછી આની મુલાકાત લેશું. આઈ હોપ કે આ જીવતું હશે અને આપણે સાચવશું આને. કાકા છે મહેન્દ્રભાઈના પપ્પા, એ સાચવશે બરાબર.
આખું ભરી દઈશ વિશાલ. હા, મારા ભાઈ કામ કરે છે અને ભાભી પણ કામ કરે છે, તગારા વેવે છે. રોટલા દેખાડે છે, રોટલા હાથન થઈ ગયા છે, ખાવાનું થઈ ગયું છે. જય માતાજી. પુત્ર નાનો તરાવન છે નીતુ, આ તો 2000 પટ્ટા પર પહોંચીને ફોન કરી દે. નમસ્કાર મિત્રો, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? હવે તો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. ઘણી બધી વસ્તુ એવી છે જે હું તમને બતાવી શક્યો નથી. નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે તમને પૂરેપૂરું ગારિયાદર બધું જ બતાવું, બરાબર છે? પણ આજે થોડું ટાઈમનો અભાવ છે, કેમ કે મારે આજ સાંજે 8 વાગે સુરત માટે નીકળી જવાનું છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. હા, નવો ખેલાડી છું હજી વ્લોગમાં, બહુ બધી મિસ્ટેક હશે મને ખબર છે, પણ કઈ કઈ મિસ્ટેક છે અને કઈ મિસ્ટેક મારે સુધારવાની છે એ તમારે જણાવવાનું છે. તો મને કમેન્ટ બોક્સમાં ફટાફટ કમેન્ટ કરીને બતાવો કે મારી કઈ કઈ મિસ્ટેક છે અને મારે શું સુધારવું જોઈએ. આ વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much.